પાટણ ઓફિસ ખાતે યોજાયો વેક્સિન અંતર્ગત કાર્યક્રમ કોવિડ વેક્સિનેશન બાબતે લોકજાગૃતિ કેળવાય તે માટે આ કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનનો ફેઝ ટુ શરૂ થયું છે ત્યારે હેલ્થ વર્કર બાદ કન્ટેનમેન્ટ ઝોનમાં રહીને ફરજ બજાવતા પોલીસ જવાનોને આજથી વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

ફ્રન્ટ કામ કરતા જીઆરડી ટીઆરબી આઈબી તેમજ પોલીસ કર્મચારી મળીને કુલ જેટલા કર્મચારીઓએ ફરજ બજાવી હતી અને તેમાંથી આજે પાટણ જિલ્લાના ડીવાયએસપી પોલીસ અધિક્ષક તેમજ પાટણ જિલ્લા કલેક્ટર અને પોલીસ કર્મચારીઓ સહિતના કર્મચારીઓને આજે વેક્સિનના ફેઝ ટુ કાર્યક્રમમાં સમાવેશ કરીને વેક્સિન આપી હતી અને આવનાર દિવસોમાં જ્યારે આ વેક્સિન જનતા માટે ખુલ્લી મૂકવામાં આવે ત્યારે જનતાએ આ સુરક્ષિત વેક્સિનનો લાભ ચોક્કસ મેળવવો જોઈએ તેમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર હિતેશ મકવાણા પાટણ જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યારે આજ લોકો હતા કે જેમણે કન્ટેનમેન્ટ ઝોનમાં જઈને ડ્યુટી બજાવેલી હતી આજે ભારત સરકાર દ્વારા જે વેક્સિનેશન પ્રક્રિયાનો જે આ ફેઝ ટુ સ્ટાર્ટ થયો છે કે જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવાની છે એમાં પાટણ જિલ્લામાં કુલ દસ જગ્યાએ વેક્સિનેશનનો પ્રારંભ કરેલો છે અહીંયા એસપી ઓફિસે આજના દિવસે બસો જેટલા પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે આજના દિવસે મેં મારા સિવાય મારા બંને ડીવાય એસપી મારા તમામ પીઆઈ અને પીએસઆઈએ આ વેક્સિન લઈને પ્રારંભ કરેલો છે અને અમે મેસેજ આપવા માગીએ છીએ કે આ વેક્સિન છે એ ખૂબ જ સુરક્ષિત છે એની કોઈ આડઅસર નથી અને હાલમાં આ લીધા પછી મારા તમામ પોલીસ કર્મચારી બી લઈ રહ્યા છે